દુનિયાએ અત્યાર સુધી અનેક પ્રકારના રોગ જોયા છે. આપણે પ્લેગથી લઈ અને કોરોના ઉપર અત્યારે અટક્યા છીએ ત્યારે સૌરાષ્ટ્રના સોરઠ એવા જૂનાગઢમાં કાવાસાકી નામનો એક નવો રોગ જોવા મળ્યો છે. જોકે આ પહેલી વાર નથી કે જૂનાગઢમાં આ રોગ જોવા મળ્યો હોય. પણ શું છે આ કાવાસાકી નામનો રોગ અને કેમ વિસ્તારની અંદર જોવા મળ્યો છે આપણા જૂનાગઢમાં, એના વિશે વિસ્તારે વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આપણે અત્યારની પરિસ્થિતિમાં ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા જેવા રોગથી, જેવા બીમારીથી પસાર થઈ રહ્યા છીએ. વરસાદની વાત કરીએ તો એના કારણે મચ્છર થયા છે અને શરદી, ઉધરસ, તાવ જેવા રોગ છે અત્યારે ફેલાઈ રહ્યા છે. કચ્છની જો વાત કરીએ, 15થી વધુ લોકો ગુજરી ગયા છે. કેમ ગુજર્યા એ જ સુધી આપણને ખબર નથી. અમુક ભેદી બીમારી છે જેના કારણે આ બધું થઈ રહ્યું છે. આ બધું જ્યારે ચાલી રહ્યું છે ત્યારે જૂનાગઢમાં એક નવા રોગની બીમારી છે જોવા મળી છે. એનું નામ છે કાવાસાકી. જૂનાગઢના તાલાડામાં 6 વર્ષની દીકરી છે એ આ રોગનો શિકાર બની છે. કેડી નામની આ બીમારી બહુ ઓછી જોવા મળે છે. કાવાસાકી જ છે એ નાના નાના બાળકોને જ થાય છે. અત્યાર સુધી ખબર નથી પડી શકી કે કાવાસાકી રોગ થવા પાછળના કારણ શું છે. પણ હવે વાત કરીએ કે કાવાસાકી રોગ જે થાય છે એનાથી આપણને શું થાય છે, શરીરમાં શું થાય છે. તો 101 ડિગ્રી સુધીનો તાવ આવી શકે છે અને એ પણ 5-5 દિવસ સુધી. શરીરમાં લાલાશ પડી શકે છે, હાથ પગમાં સોજા આવી શકે છે, જીભ લાલ થઈ જાય છે, ગળામાં તકલીફ પડી શકે છે, હાથ અને પગની જે ચામડી છે તળિયાવાળી એ પણ ઉખડી શકે છે. આ બધું કાવાસાકી રોગમાં જોવા મળ્યું છે. હવે વાત કરીએ કે કાવાસાકી રોગ ફેલાય છે કઈ રીતના, તો એ હજુ સુધી ખબર જ નથી પડી શકી. આપણા બધા વૈજ્ઞાનિકો છે, ડોક્ટર્સ છે, એ માહિતી મેળવી રહ્યા છે કે શા માટે થાય છે, પણ એ ખબર નથી પડી કે શા માટે આ બીમારી થઈ રહી છે. જોકે આનો ચેપ નથી લાગતો, એક વ્યક્તિથી બીજા વ્યક્તિને ચેપ નથી લાગતો, બસ ખાલી નાના બાળકોને થાય છે એ જોવા મળ્યું છે. દવાની વાત કરીએ તો આ રોગની સારવાર થઈ શકે છે. અમુક બાળકોને લાંબા ગાળે સાજા થઈ જાય છે, જ્યારે અમુક બાળકો છે એ 5-1 દિવસ પછી સાજા થઈ જાય છે. આવી પરિસ્થિતિની વાત કરીએ તો IVIGના હાઈડોઝમાં આપવામાં આવે છે, એસ્પરિન આપવામાં આવે છે, આનાથી ઓછું કરી શકાય છે. પણ તમને અપીલ છે કે ડોક્ટર દવા આપે ને એ જ લેવી, તમારી રીતના તમારે ડોક્ટર ન થવું. ભારતની વાત કરીએ તો કાવાસાકી રોગ 1997માં આપણને જોવા મળ્યો હતો. તિરુવનંતપુરમ અને ચંદીગઢ આ બંનેમાં કેડી રોગ જોવા મળ્યો હતો. ધીમે ધીમે જે રીતના રોગ ફેલાયો એ રીતના જાગૃતિ પણ આવતી ગઈ, લોકો સાજા પણ થતા ગયા. પણ કુલ મળી અને વાત કરીએ તો કાવાસાકી છે એ ક્યોરેબલ, એટલે કે મટી શકે એવો રોગ છે. જો તમારી આસપાસ આવી રીતના કંઈ લક્ષણોવાળા વ્યક્તિ તમને, એટલે વ્યક્તિ એટલે બાળકો, નાના નાના, કારણ કે આ બાળકોને જ થાય છે અને આર્ટરીઝ એટલે કે જે બ્લડ વેસેલ્સ હોય છે, રગ આપણે જેને કહીએ છીએ, એમાં આ બધું ફેલાય છે અને બધું તકલીફ વગેરે કરે છે, તો આવા લક્ષણો જો તમને જોવા મળે, જો તમારા આસપાસ બાળકને અહીંયાથી અથવા તો પગના તળિયાથી કોઈ ચામડી વગેરે છે નીકળતી હોય, અથવા તો સતત 5 દિવસથી બહુ હાઈ તાવ આવ્યો હોય, અથવા તો કંઈ લાલાશ પડતું હાથમાં કે પગમાં જોવા મળ્યું હોય, ગળામાં સોજો જોવા મળ્યો હોય, જીભ એકદમ લાલ જોવા મળી હોય, જો આ પ્રકારના લક્ષણ જોવા મળ્યા છે તો પછી એ વ્યક્તિને તરત ડોક્ટર પાસે લઈ જાઓ. હા, એક વસ્તુ છે કે આ એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી ફેલાતો નથી, એટલે એ વાત સારી છે. પણ એ નાનું બાળક છે, એને આ રોગનો જે સારવાર મળવી છે એ જરૂરી છે. એટલા માટે બને તો પછી જલ્દી ડોક્ટરને આ જણાવો કે એ વસ્તુ જોવા મળી છે. અત્યારે જૂનાગઢના સોરઠમાં તાલાડા છે, ત્યાં તાલાડામાં આ રોગ જોવા મળ્યો છે. વધારે કોઈ બીજી જગ્યા ઉપર જોવા ન મળે એવી પ્રાર્થના, પરંતુ સાવચેત રહેવું જરૂરી છે. વધુમાં વધુ લોકો સુધી આ માહિતી શેર કરો જેથી એમને પણ ખબર પડે કે ગુજરાતમાં એક રોગ જોવા મળ્યો છે. નમસ્કાર.